જય શ્રી કૃષ્ણ. સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, આ વિડીયોમાં આપણે વટસાવિત્રી વ્રત, જે વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને દાંપત્ય જીવનને સુખી બનાવવા માટે આ વ્રત રાખે છે, આ દિવસે પરિણીત સ્ત્રીઓ વટવૃક્ષ તથા સત્યવાન અને સાવિત્રી દેવીની પૂજા કરે છે, જે આપણે જાણીએ છીએ. તેથી વિડીયોને વધુ ન લંબાવતા આપણે સાંભળીએ આ વટ સાવિત્રી વ્રતની કથા અને મહિમા. આત્મીય સત્સંગ રસિકો, વ્રતમાં પૂજન હંમેશા બ્રાહ્મણ પાસે જ કરાવવું, જેથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય. આત્મીય સત્સંગ રસિકો, અશ્વપતિ નામે એક ભલો અને દયાળુ રાજા રહેતો હતો. તેને તમામ સુખ સંપત્તિ હતી, પરંતુ આ બધાને ભોગવનાર વારસદાર કોઈ ન મળે, શેર માટેની ખોટ હતી. એક મહાત્માના કથન અનુસાર રાજા રાણીએ પૂરા ભાવથી સાવિત્રી દેવીનું વ્રત કર્યું. સાતમે દિવસે આ દંપતી ઉપર પ્રસન્ન થઈ સાવિત્રી દેવીએ કહ્યું, હે રાજન દંપતી, તમારી શું ઈચ્છા છે? એટલે રાજન દંપતીએ કહ્યું કે અમારું વાંઝિયા મેણું ભાંગો. સાવિત્રી દેવીએ કહ્યું, તમારે પુત્રીનો યોગ છે, પુત્રી સુશીલ અને ધર્મપ્રેમી હશે, તેનું નામ કીર્તિવંત બની રહેશે. આ પછી દેવી અંતર્ધ્યાન થયા. નવ માસ પછી રાણીએ રૂપવાન પુત્રીને જન્મ આપ્યો અને સાવિત્રી દેવીના વરદાનથી જન્મી હોવાથી એનું નામ સાવિત્રી રાખ્યું. સાવિત્રીનું રૂપ જોઈ દેવતાઓ પણ અંજાઈ જતા હતા. એની એવી રૂપની મોહિની હતી, આથી અશ્વપતિ રાજા મૂંઝાયા. પછી રાજાએ પોતે જ સાવિત્રીને પતિ શોધવાની, એટલે કે પતિને પસંદ કરવાની છૂટ આપી. બીજા દિવસે સિપાહી સહિત પતિની શોધમાં સાવિત્રી ચાલી નીકળી. થોડે દૂર એક આશ્રમ આવ્યો. ધ્રુમત્સેન રાજા તે આશ્રમમાં વસતો હતો અને તેને સત્યવાન નામે પુત્ર હતો. સાવિત્રી ત્યાં પહોંચી તેણે સત્યવાનને યોગ્ય વર તરીકે પસંદ કર્યો અને તે સત્યવાનના ગળામાં વરમાળા પહેરાવી દીધી. સાવિત્રી પિતાને ખબર આપવા આવી. સભામાં પિતાજી બેઠા હતા ત્યાં નારદજી બોલી ઉઠ્યા કે રાજા, હવે સાવિત્રીને પરણાવી દો. એટલે સાવિત્રીએ કહ્યું કે મેં વરમાળા પહેરાવી યોગ્ય વર પસંદ કર્યો છે. એટલે રાજાએ કહ્યું, કોણ છે તે? એટલે સાવિત્રી બોલી, અહીંથી થોડે દૂર ધીમત્સેન રાજા રહે છે, તેનો પુત્ર સત્યવાન છે, તે રૂપે અને ગુણે સંપન્ન છે, એને મેં વરમાળા પહેરાવી છે. આ વાત સાંભળતા જ નારદજી સહેતુક બોલી ઉઠ્યા કે સાવિત્રીએ વરમાળા પહેરાવી તે સત્યવાન ઉત્તમ છે, પણ એનું આયુષ્ય હવે માત્ર એક જ વર્ષનું છે. એટલે રાજાએ કહ્યું, બેટી, મારી વાત માન અને બીજી વ્યક્તિને શોધ. તેથી સાવિત્રીએ કીધું કે પિતાજી, મારા નસીબમાં જે હશે તે હવે એક ભવમાં બે ભવ નહીં કરું. રાજા તથા નારદજી આ વાક્ય સાંભળી ભલે જેવી તારી મરજી એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા. સભા વિસર્જન કરી અશ્વપતિ રાજા સત્યવાનને આશ્રમે ગયા. ત્યાં સત્યવાન ન હતો, પરંતુ તેના પિતાજી હતા. એમણે પગલાનો અવાજ સાંભળી અને પૂછ્યું, કોણ આવ્યું? એટલે રાજાએ કહ્યું, હું અશ્વપતિ છું, મારી દીકરી સાવિત્રીનું વેવિશાળ કરવા આવ્યો છું. એટલે અશ્વપતિ રાજા કહે છે, ક્યાં તમે અને ક્યાં હું? રાજા હતો ત્યારે, પરંતુ અત્યારે તો અહીં જિંદગી આ ઝૂંપડીમાં વિતાવી રહ્યો છું. અહીં ક્યારે ખાવાનું પૂરું મળતું નથી, ત્યાં આપની દીકરીને કેવી રીતે અહીં આવવા કહું? આપની પુત્રીને દુખી કરવાની મારી જરાય ઈચ્છા નથી. આમ ધ્રુમત્સેન રાજાએ કહ્યું. આટલું સ્પષ્ટ સાંભળ્યા પછી પણ સાવિત્રીનું મનોબળ વજ્ર જેવું અફર રહ્યું. એણે કહ્યું, ગમે તેવો દુઃખ પડે તોય હું સત્યવાનને જ પરણીશ. આ પછી અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે પરણાવી અશ્વપતિ મહેલે સીધાવ્યા. સાવિત્રી આશ્રમી જીવન જીવવા લાગી. નારદજીએ જણાવેલ કે સત્યવાનનું આયુષ્ય માત્ર એક જ વર્ષ છે, આથી થોડા દિવસ બાદ તેણે સાવિત્રી વ્રત શરૂ કર્યું. પૂરા ભાવથી દેવી સાવિત્રીની ભક્તિ સાવિત્રીએ શરૂ કરી. દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. સાવિત્રી દિન રાત પ્રાર્થના કરતી કે હે દેવી, મારા પતિનું આયુષ્ય વધારો. આમ સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. સત્યવાન લાકડા કાપવા ગયો. સાસુ સસરાની રજા લઈ સાવિત્રી પણ પતિની સાથે જંગલમાં ગઈ.
અર્ધમાર્ગમાં સત્યવાન એક સૂકા ઝાડને કાપતો હતો ત્યાં તેને પીડા ઉપડી. અસહ્ય દર્દથી તે બેભાન બન્યો અને ઢળી પડ્યો. સત્યવાનનું માથું ખોળામાં રાખી સાવિત્રી હૈયા ફાટ કલ્પાંત કરવા લાગી. ત્યાં સાવિત્રીએ એક કદાવર પુરુષ જોયો. તે પુરુષ પાડા પર બેઠેલો હતો. સાવિત્રીએ તે પુરુષને પૂછ્યું, તમે અહીં કેમ ઊભા છો અને કોણ છો? એટલે તેણે કહ્યું, હું યમરાજ છું. તારા પતિનું આયુષ્ય પૂર્ણ થતા તેને લેવા માટે આવ્યો છું. એટલે સાવિત્રી બોલી, આ કામ તો આપના દૂત પણ કરી શકત, આપે શા માટે કષ્ટ લીધું? એટલે યમરાજે કહ્યું કે સત્યવાન સદાચારી છે, આવા સગુણી પુરુષને લેવા મારે જાતે જ આવવું જોઈએ. આમ કહી સત્યવાનના પ્રાણને ખેંચી લીધા. સાવિત્રીને સત્યવાનના મરણથી વજ્રઘાત લાગ્યો. કરુણ આક્રંદ કરતી તે યમરાજાની પાછળ જવા લાગી. તેથી યમરાજાએ કહ્યું, હે સાવિત્રી, લખેલા લેખ મિથ્યા થતા નથી, ગઈ ગુજરી ભૂલી જા. એટલે સાવિત્રી બોલી, હે યમરાજા, જ્યાં પતિ જશે ત્યાં હું જઈશ, એવા નિર્ણય સાથે આવી છું. એટલે યમરાજાએ કહ્યું, મારી સાથે આવવાથી કંઈ વળવાનું નથી. એટલે સાવિત્રી બોલી, તમારી સાથે સાત ડગલા ભર્યા છે, એટલે મિત્રતાથી કહું છું કે આપ ઉદાર થાઓ, મારો પતિવ્રતા ધર્મ મને નિભાવવા દો. યમરાજા બોલ્યા, પતિના જીવન સિવાય કંઈ પણ માગ. એટલે સાવિત્રી બોલી, ઠીક છે, મારા સસરા અંધાપાથી મુક્ત બને એવું વરદાન આપો. યમરાજાએ કહ્યું, ભલે તેમ થશે, હવે પુત્રી પાછી વળી જા. એટલે સાવિત્રીએ કહ્યું, હું તમારી સાથે આવી રહી છું, તમારા સત્સંગે મારા ચિત્તને શાંતિ મળી છે. એટલે યમરાજા બોલ્યા, પ્રસન્ન થયો છું, ફરીથી તારા પતિના જીવન સિવાય કોઈ પણ વરદાન માંગ. એટલે સાવિત્રી બોલી, હે દેવ, આપની કૃપા અપાર છે, મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું અપાવો. એટલે યમરાજાએ કહ્યું, તથાસ્તુ, હવે દીકરી તું પાછી જા. તેથી સાવિત્રી બોલી, આપ દયાનિધિ અને દયાસિંધુ છો, કૃપાના સાગર છો, આપ મને પાછી વાળો છો, પરંતુ હું મારા પતિ વિના શી રીતે પાછી જાઉં? એટલે યમરાજા દયાર્દને બોલ્યા કે સારું, તારા પતિના જીવન વિના જે માંગવું હોય તે તું ખુશીથી માંગ. એટલે ત્રીજા વરદાનમાં સાવિત્રીએ તેના પિતાને 100 પુત્રો થાય તેમ વરદાન માંગ્યું. યમરાજાએ તથાસ્તુ કહ્યું. પછી સાવિત્રી બોલી, દેવ, પતિને મૂકીને તો પાછા જવા મારો જીવ ચાલતો નથી. એટલે યમરાજાએ કહ્યું, પુત્રી, હઠ છોડ, તારા પતિના જીવન સિવાય તું ગમે તે માગ. એટલે સાવિત્રીએ આ પછી પોતાને 100 બળવાન પુત્રો થાય એવી માંગણી કરતા યમરાજાએ તથાસ્તુ કહ્યું. એટલે સાવિત્રી બોલી, હે દેવ, સંતના વચન નિષ્ફળ જતા નથી, સ્ત્રીને માટે પતિ વિના સ્વર્ગનું સુખ નકામું છે, આથી હું પતિ સાથે જ આવીશ. યમરાજાએ કહ્યું, હે પુત્રી, હું તને છેલ્લું વરદાન જ આપીશ, તારા પતિના જીવન સિવાય ગમે તે તું વરદાન માંગ. એટલે સાવિત્રી બોલી, હે પ્રભુ, આપે મને 100 પુત્રો થશે એમ કહ્યું છે, પણ સતી નારીને પતિ સિવાય 100 પુત્રો સી રીતે થાય? આથી મારા પતિને સોંપી આપો. એટલે યમરાજે કહ્યું, સતી, તારી બુદ્ધિ પ્રતિભાથી હું ઘણો જ પ્રસન્ન થયો છું, હું તારા પતિને જીવતદાન આપું છું, તેમનું આયુષ્ય 400 વર્ષનું થશે, તું ખુશીથી તારા સ્વામીને લઈ જા. સાવિત્રી વૃક્ષ નીચે પતિદેહ હતો ત્યાં ગઈ, ખોળામાં મસ્તક રાખ્યું અને તુરંત જ સત્યવાને આંખ ઉગાડી અને આળસ મરડી. પતિ સજીવન થતા સાવિત્રીના આનંદનો પાર ન રહ્યો. પછી સત્યવાને પોતાને આવેલ સ્વપ્ન જણાવ્યું. એટલે સાવિત્રી બોલી કે હે નાથ, એ સ્વપ્ન નહીં પણ સત્ય હતું. સત્યવાન તથા સાવિત્રી આશ્રમમાં ગયા, ત્યાં માતા પિતાને નમન કર્યું અને આખી ઘટના કઈ સંભળાવી. ત્યાં એક રાજદૂત આશ્રમમાં આવ્યો અને કહેવા લાગ્યો, હે રાજન, દુષ્ટ મંત્રીએ પડાવી લીધેલું રાજ આજે આપને પાછું સાંપડી ગયું છે, રાજગાદી પર બિરાજવા માટે આપ નગરમાં પધારો. ધ્યુમત્સેન રાજા નગરમાં સીધાવ્યા અને ગાદી પર બિરાજમાન થયા. યમરાજના વચન મુજબ સાવિત્રી 100 પુત્રોની માતા બની અને બધે આનંદ છવાયો. આત્મીય સત્સંગ રસિકો, આ છે વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ. વટ સાવિત્રી વ્રતથી સાવિત્રીની જેમ જ અન્ય સ્ત્રીઓને પણ મનોકામનાઓ ફળશે. આત્મીય સત્સંગ રસિકો, આ રીતે આપણે વટ સાવિત્રીના વ્રતની કથા સાથે મળીને શ્રવણ કરી. આશા રાખું આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો અને કોમેન્ટમાં વિડીયો કેવો લાગ્યો તે જણાવશો. હવે રજા આપશો, ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને
જય શ્રી કૃષ્ણ.